हेलो एवरीवन, वेलकम बैक टू केडी एकेडमी। आज आपणे धोरण 9 रचना 17 मारा सपनामां आव्या हरि विषे बात करीशुं। हरि एटले के कृष्णनी वात करेली छे, भगवानी वात करेली छे, द्वारिकाना राजानी वात करेली छे, जे रमेश पारेख द्वारा लखवामां आवेल छे। आखी काव्य रचना सरस रीते अहीं समझावामां आवशे, तेम छतां पण तमने कोई पण प्रकारनी तकलीफ होय ते कॉमेंटमां जरूरथी जणावशो। ते उपरांत आ वीडियो बाद तमे कयो वीडियो जोवानुं पसंद करो छो, गुजराती, हिंदी, अंग्रेजी जेवा विषयोमां, ते पण अमने कॉमेंट सेक्शनमां जरूर कही बतावशो। शुरू करिए रचना 17 मारा सपनामां आव्या हरि। रमेश मोहनलाल पारेखनो जन्म अमरेलीमां थयो हतो। तेओ व्यवसाये जिल्ला पंचायतमां क्लार्क हता। क्यात्व खंडिन सन खम्मा आला बापूने मीरा सामे पार वितान सुद बीज छातीमां बारसाख स्वगत पर्व चश्माना काच पर એ મહત્વના કાવ્ય સંગ્રહો છે। કાળ સાચવે પગલા અને મન પાચમના મેળામાં એમના મરણોત્તર સંપાદનો છે। 6 અક્ષરનું નામ એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે। 6 અક્ષરનું નામ જે રચના સંગ્રહ છે તેમાંથી જ મારા સપનામાં આવ્યા હરિ લેવામાં આવેલ છે। હાઉચી, દેતાલી, હફરક, લફરક, અજબ ગજબનો ખજાનો તેમના બાળ સાહિત્યના સંગ્રહો છે। સગપણ એક ઉખાણ, સૂરજને પડછાયો હોય એ એમના નાટકો છે। તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી દિલ્હીના પારિતોષિકથી તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે। પારિતોષિક એટલે કે એવોર્ડ। મારા સપનામાં આવ્યા હરિ રચના રમેશ પારેખના 6 અક્ષરનું નામ સંગ્રહમાંથી પસંદ કરવામાં આવેલ છે। આ ઉર્મી ગીતમાં પ્રભુ પ્રેમમાં બહાવરી બનેલી ગોપીના મનોભાવો રજૂ થયા છે કે તે પ્રભુના પ્રેમમાં એટલી બધી મગ્ન થઈ જાય છે, એટલી બેબાકડી બની જાય છે અને તેના મનની અંદર અલગ અલગ પ્રકારના ભાવો ઉપજેલા છે, તે આ ગીતની અંદર સરસ રીતે વ્યક્ત થયેલા છે। ગોપીને ભાસ થાય છે કે એના સપનામાં આવેલા હરિએ એને બોલાવી, ઝુલાવી, વહાલી કરી, એના તરફ પ્રેમ વ્યક્ત કર્યો। કૃષ્ણ જેમ દ્વારિકાના રાજા હતા એમ ગોપીના મનની દ્વારિકાના પણ તે રાજા હતા। ગોપીની કૃષ્ણ પ્રીતિ એટલે કે કૃષ્ણને પ્રેમ કરવાની તીવ્રતા ત્યાં સુધી પહોંચે છે કે કંસાર કરવા મૂકેલા આંધણમાં ઉરી દીધો મેં સંસારનો એકાત્મ રચાય છે, એકાત્મ ભાવ રચાય છે। કે કંસાર એટલે કે સ્વીટ ડિશ બનાવવા માટે જ્યારે આંધણ મૂકે છે, જ્યારે એ ચૂલા ઉપર તે પોતાનું એક પ્રકારનું એવું વાસણ મૂકી તેમાં પાણી, ગોળ, ઘીનું મિશ્રણ મૂકે છે, ત્યારે કહે છે કે મારું સમગ્ર સંસાર આની અંદર મેં ત્યજી દીધો છે અને બંને એકમેકની અંદર ઓતપ્રોત થતા હોય તેવો ભાવ રચાય છે। કાવ્યના અંતે આવતો હરિનો ઉદ્ગાર અરે બહાવરીમાં જાણે કે પૂર્ણ આત્મીયતા પામેલી નાયિકાને હરિનો ઉત્તર મળી જાય છે કે જ્યારે એ ભગવાન એને ઉદ્ગાર આપીને બોલાવે છે કે અરે બહાવરી, ત્યારે તો જાણે પૂર્ણ આત્મીયતા બનેલી હોય તેવું તેને મળી જાય છે અને હરિના તમામ પ્રશ્નના જવાબ એને મળી જાય છે। સપનાનું મિલન જાણે કે જાગ્રત અવસ્થાનું પણ મિલન હોય એવી ભાવદશા આ કાવ્યને નવી ઊંચાઈ આપે છે કે સપના જોવાથી તે જો સાચા પડતા હોય તો એ ખરેખર બહુ આહલાદક હોય છે। તો આ અવસ્થા અજાગ્રત મનમાં ચાલી રહી છે, પરંતુ જો આ જાગ્રત અવસ્થાનું મિલન થઈ જાય તો અલગ જ નવી દિશા છે એ મળી જાય છે। આપણે કાવ્ય જોઈએ। મારા સપનામાં આવ્યા હરિ મને બોલાવી
झूलावी वहाली करी के सपनानी अंदर कृष्ण श्री कृष्ण हरि प्रभु गिरिधर आवे छे, मने बोलावे छे, मने त्यां लाड लड़ावे छे, झूलावे छे, ए मने वहाल करे छे, मने प्रेम करे छे। सामे मरकत मरकत उभा मारा मननी द्वारकीना द्वारिकाना सुबा मारा आंसू ने लुछिया चरी। मरकत मरकत एटले के मंद मंद हास्य करता जे लाइट एवं स्माइलिंग फेस हो एवं ते करता हता, त्यां सामे उभा हता मारा मननी द्वारकाना सुबा। सुबा एटले के ते त्याना हेड ऑफिसर होय छे, त्याना वड़ा होय छे, इंग्लिशमां तेने हेड ऑफिसर कहेवाय। के द्वारिकाना सुबा अने मारा मननी वात समझता मारा आंसूने लूछनारा त्यां सामे उभा हता। आंधण मेलियाता करवा कंसार, कंसार एटले के स्वीट डिश मीठी डिश, और आपणे जेने मिठाई कहीए छे, सीरो लापसी एने जनरली आपणे स्वीट डिश नथी कहेता पण कंसार कहीए छे, एमां ओरी दीधू ने संसार। के एनी अंदर मैं मारू ओत प्रोत त्यजी दीधू, तेमां मैं होमी दीधू, एवो मारो संसार मैं एनी अंदर समावेश करी दीधो छे। કે મેં આંધણ મેલ્યાતા કોઈ મીઠી વસ્તુ બનાવવા માટે, મીઠાશ કરવા માટે, પરંતુ એમાં મેં મારો આખો સંસાર, આખું જગત, મેં મારી આખી દુનિયા તેની અંદર મેં ઓતપ્રોત કરી દીધી। હરી બોલ્યા અરે બહાવરી, એટલે કે હરી છે એ બોલે છે કે અરે તું તો બાવરી છો, તું મારી પાછળ એટલી બધી બેબાકડી છો, કે તે પોતાનું પણ કંઈ ધ્યાન ના રાખ્યું। છ અક્ષરનું નામમાંથી લીધેલ આ કાવ્ય છે। તમને ગમ્યું હોય તો જરૂરથી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો।